Good morning, friends. How are you all? Fine? Okay. So, today we are going to learn activity 4, 5, 6 in unit 4, our helpers. Okay. Who am I? Who kon chu? Kon kaise? Ruchi ma'am to chuj. Par kon chu? Teacher. Okay. I teach you. Right. To hu tamari હેલ્પર થઈ, બરાબર ને? તો આવી જ રીતે અલગ અલગ હેલ્પર્સ વિશે આપણે જોઈ ગયા છે. હવે આ હેલ્પર્સના આધારે આપણે અલગ અલગ એક્ટિવિટી ગેમ રમવાના છે. ઓકે, આર યુ એક્સાઇટેડ? યસ. ઓકે, લેટ સ્ટાર્ટ અવર એક્ટિવિટી 4, 5, 6. સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોમાં આપણે એક્ટિવિટી 4, 5, 6 જોઈ ગયા છે. આજે આપણે બુકમાં ફરીવાર એનું રિવિઝન કરવાના છે. ઓકે, તો આ એક્ટિવિટીમાં તમારે શું કરવાનું છે? ઓકે, એક્ટિવિટી 4, નીચે આપેલ ચિત્ર જુઓ અને આપેલ ખાના પૂર્ણ કરો. અહીં તમને નંબર 1 શું દેખાય છે? તમને નંબર 1 પર જો આ નંબર 1 શું દેખાય છે? કોણ છે? પોસ્ટમેન. તો અહીં નંબર 1 ક્યાં છે? ફાઇન્ડ કરો. ઓકે, નંબર 1 એટલે આપણે સ્ટેન્ડિંગમાં લખવું પડશે. ઓકે, પોસ્ટમેનનો સ્પેલિંગ શું આવશે? POSTMAN. લખાઈ ગયું. હવે સેકન્ડ નંબર જોઈએ. સેકન્ડ નંબર પર કોણ છે? બાર્બર. સેકન્ડ નંબર ક્યાં છે? હિયર. અને પણ આપણે સ્ટેન્ડિંગમાં લખશું. બાર્બરનો સ્પેલિંગ શું આવશે? BARBER. થઈ ગયું બારબર. ઓકે, હવે આપણે જોઈએ થર્ડ નંબર પર છે પોલીસમેન. અહીં થર્ડ નંબર ક્યાં છે? ફાઇન્ડ કરો. ઓકે, હિયર થર્ડ નંબર. સો એને પણ આપણે સ્ટેન્ડિંગમાં લખશું, પોલીસમેન. POLICEMAN. પોલીસમેન. થઈ ગયું. ઓકે, નાવ 5 નંબર પર કોણ દેખાય છે? 4 નંબર પર તમને કોણ દેખાય છે? અહીં જો બરાબર, ડૉક્ટર. ડૉક્ટરનો સ્પેલિંગ આપણે 4 નંબર પર લખશું, DOCTOR. થઈ ગયું. હવે આપણે જોઈએ 5 નંબર. 5 નંબર ક્યાં છે? આ કોણ છે? ફાર્મર. 5 નંબર પર સ્લીપિંગમાં છે. સ્લીપિંગમાં આપણે લખશું ફાર્મરનો સ્પેલિંગ, FARMER. બરાબર. હવે આપણે જોઈએ નેક્સ્ટ 6 નંબર. 6 નંબર પર કોણ છે? ટીચર. 6 નંબર ક્યાં છે? અહીં આયરું. 6 બરાબર. એને પણ આપણે સ્લીપિંગમાં લખશું. ટીચરનો સ્પેલિંગ કોણ બોલશે? TEACH. સી છે જ અહીંયા ડૉક્ટરનો, અને અહીંયા આર. થઈ ગયું ટીચર. યસ. નાવ લાસ્ટ 1, થર્ડ નંબર. થર્ડ નંબર 2 છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો થર્ડ નંબર પર આપણે સ્લેન્ટિંગ અને સ્લીપિંગ બંને કરવાનું છે. આ છે પાયલોટ. પાયલોટનું સ્પેલિંગ કોણ કહેશે? બોલો. POPILOT. થઈ ગયું પાયલોટ. ઓકે, તો આ છે આપણી એક્ટિવિટી 4. સ્ટુડન્ટ્સ, એક્ટિવિટી 5 છે તમારા શિક્ષકની મદદથી ગેસ વોટ ઇઝ સી ઇઝ થી રમત રમો. એટલે કે તમારે તમારા બે ફ્રેન્ડ સાથે કોઈ પણ તમારે હેલ્પર્સનું ચિત્ર બતાવવાનું છે અને તમારો ફ્રેન્ડ્સ એની એક્શન કરશે. જેમ કે પોલીસમેન હશે
તો સિંઘમ જે રિએક્શન કરશે, પોલીસનો દંડો લઈને, એટલે તમને ખ્યાલ આવશે કે આ પોલીસ છે. પછી ટીચર બનશે તો એને કંઈક ને કંઈક લખતો રહેશે, એટલે તમારે એક્શન પરથી ઓળખવાનું છે કે એ કયું બતાવે છે અને ગેસ કરવાનું છે વોટ ઇઝ હી ઓર શી. તો આ ગેમ તમે તમારા ફ્રેન્ડ સાથે ઘરે રમજો. હવે આપણે જોઈએ એક્ટિવિટી 6. એક્ટિવિટી 6માં છે, તમારા એવા બે મિત્રોને શોધી કાઢો કે જેને નીચે દર્શાવેલ વ્યવસાય ધંધામાં જોડાવાની ઈચ્છા હોય. તેમણે પ્રશ્નો પૂછવાના છે. ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલોટ? એ કહેશે યસ, તો તમારે લખવાનું છે યસ. અને જો એ ઈચ્છા નથી ધરાવતો તો તમારે લખવાનું નન, એનો એની. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. જેમ કે તમારા ફ્રેન્ડને તમે પૂછો છો કે ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલોટ, તો એ શું કહેશે? યસ, તો તમારે અહીંયા લખવાનું છે યસ. પછી બીજા મિત્રોને પૂછો ડુ યુ વોન્ટ ટુ બી અ ડોક્ટર, એ કહેશે યસ, તો તમારે લખવાનું છે યસ. ડુ યુ વોન્ટ ટુ બી અ નર્સ, તો એ કહેશે નો, તો તમારે અહીં લખવાનું છે નન. ડુ યુ વોન્ટ ટુ બી એન આર્ટિસ્ટ, યસ, તો તમારે લખવાનું છે યસ. ડુ યુ વોન્ટ ટુ બી અ ટીચર, યસ. ઘણા બધાને ટીચર બનવાની ઈચ્છા હશે, બનશો ને? ઓકે. ડુ યુ વોન્ટ ટુ બી અ પોલીસમેન, યસ. જે બોય હશે એની ઈચ્છા થશે. ડુ યુ વોન્ટ ટુ બી અ ફાર્મર, નો, તો લખી શકો નન. ડુ યુ વોન્ટ ટુ બી અ ટેલર, નો, તમે લખશો નન. તો આવી રીતે તમારી એક્ટિવિટી 5 અને 6 કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, તમે પણ આવી રીતે બુકમાં લખીને કમ્પ્લીટ કરજો. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે એક્ટિવિટી 4, 5, 6 જોઈ ગયા. તમે પણ મારી સાથે બુકમાં લખ્યું જ હશે. ઓકે, તો તમે પણ તમારા મિત્રો સાથે આવી રીતે એક્ટિવિટીને ગેમ દ્વારા કરજો. ઓકે, ફરી મળીશું નેક્સ્ટ વિડીયો તરફ. ત્યાં સુધી બાય, ટેક કેર.